नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपणू आपणी यूट्यूब चैनल माय डियर स्टूडेंट वी जिज्ञासा। आप लोगोए खरेखर साबित कर्यू के आप सत्यप्रकाशना ज बाळको छो, कारण के घणा बधा पेपर्स जोया के जेनी अंदर तमारो जे मार्किंग छे ई मार्किंग खरेखर साचुं छे। जो आपने जवाब नथी आवड्यो तो आपे जवाब लखेलो नथी। खरेखर आपना पर गर्व छे के आप घरे बेसीने खूब ज सारी रीते जे काई विडियो लेक्चर द्वारा भणवामां आवे छे तेनी अंदर संपूर्ण साथ सहकार आपी रह्या छो। अने आपणे सुरेख नियत संबंध नामनुं चेप्टर जे छे ए पूरुं कर्युं, अने आपणे आवती काले सवारे 11 वागे सुरेख नियत संबंधनी टेस्ट देवानी छे, जेनी लिंक आ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકી દઈશ, કે જેના કારણે આપ એક્ઝેક્ટ 11 વાગે તેનું ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલી પીડીએફનું પેપર જોઈ અને એક્ઝામ આપી શકો। એક્ઝામની પેટર્ન આપણે જે રેગ્યુલર હાલે છે તે મુજબ જ 2 માર્કના 2 દાખલા, 3 માર્કના 2 દાખલા અને 5 માર્કના 2 દાખલા આનો સમાવેશ કરેલો છે। આની અંદર આજે कोई पण एक जगह 2 मार्क अथवा तो 3 मार्क नी अंदर एक थियरी नो प्रश्न मुकवामां आवशे, जेनी आप लोकोए खास नोंध लेवी। अत्यारे आ लेक्चर नी अंदर बीजी वस्तु के जो कोई ने एक पण लेक्चर मिसिंग थयो होय तो आना अगाउना लेक्चर ना डिस्क्रिप्शन बॉक्स नी अंदर आखे आखा सुरेख नियत संबंधना दरेके दरेक दाखला नी रीत नी लिंक आपी देवामां आवेली छे, जे आप जोई शकशो अने प्रेक्टिस करी शकशो। ફક્ત આજે બધા જ સૂત્રોનું એક નાનકડું રિવિઝન કે ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ, તો સૌથી પહેલા કે આપણું નિયત સંબંધનું આપણું હૃદય એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ આપો કે જ્યાં b કયો કે byx કયો, એટલે કે y નો x પરનો નિયત સંબંધાંક મેળવવાનો હોય અથવા તો શ્રેષ્ઠ અન્વયોજિત શ્રેણી મેળવવાની કીધેલી હોય ત્યારે ઉપયોગમાં લેવાતું સૂત્ર એટલે કે y કેપ બરાબર a વત્તા bx છે। ચલ x અને y ની કિંમતો પૂર્ણાંક હોય એટલે કે આપણને ખબર જ છે આપણું સૌથી લોકલાડીલું સૂત્ર કે byx બરાબર સિગ્મા x - x બાર y - y બાર ના છેદમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર। ત્યાર પછી જ્યારે x અને y ની કિંમતો પ્રમાણમાં નાની આપેલી હોય ત્યારે આપણે સીધી રીત એટલે ટૂંકી રીતનું સૂત્ર લઈએ છીએ, n સિગ્મા xy - સિગ્મા x સિગ્મા y ના છેદમાં n સિગ્મા x² - કૌંસમાં સિગ્મા x નો સ્ક્વેર। જ્યારે ચલ x અને y ની કિંમતો પૂર્ણાંક ન હોય ત્યારે ઉપયોગમાં લેવાતું સૂત્ર એટલે કે u બરાબર x - a અને v બરાબર y - b એટલે કે ધારી કિંમત, તો જ્યાં xy છે એની જગ્યાએ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, uv નો ઉપયોગ કરીએ છીએ કે b બરાબર n સિગ્મા uv - સિગ્મા u સિગ્મા v ના છેદમાં n સિગ્મા u² - કૌંસમાં સિગ્મા u નો સ્ક્વેર। પણ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી કે જો આપણને દાખલાની અંદર માર્ગદર્શન આપેલું હોય તો બને તો uv વાળી રીત કરવી, બાકી xy વાળી રીતથી તમારે જવાબ આવી જશે અને ભૂલ પડવાની શક્યતા પ્રમાણમાં ઓછી રહેશે। જો તમને માર્ગદર્શન આપેલું હોય તો ફરજિયાત તમારે UV વાળી રીત જ કરવી પડે। આપણે નિયત સંબંધાંકના ગુણધર્મ અને સહસંબંધાંકના ગુણધર્મની અંદર એક મોટો તફાવત છે કે સહસંબંધાંક જે હતો એ ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સ્વતંત્ર છે, જ્યારે નિયત સંબંધ જે છે ઉગમ બિંદુથી તો સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી। જો માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી તો તેના માટે જ્યારે સૂત્રનો ઉપયોગ કરીએ UV વાળી રીતનો ત્યારે ગુણ્યા સીવાય ના છેદમાં સીએક્સ લેવામાં આવે। ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ પડતો હોય કે સર સીવાય ને સીએક્સ યાદ ન રહેતું નથી કે કોને કેવું, તો આપણે જ્યારે યુ લીધા હોય તો યુની નીચે જે આવે એક્સ માઇનસ એ ના છેદમાં શું આવે તો સીએક્સ આવે અને વી બરાબર શું આવે વાય માઇનસ બી ના છેદમાં સીવાય, એટલે કે યુ પેલો પદ છે તો એની હારે એક્સ આવે, વી બીજું પદ છે તેની હારે કોણ આવે વાય આવે અને સૂત્રમાં ગુણ્યા સીવાય ના છેદમાં સીએક્સ આવે। અગાઉનું જે સૂત્ર યુવી વાળી રીતનું છે એ જ સૂત્ર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ના છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા યુ નો સ્ક્વેર।
ત્યાર પછી જો સહવિચરણની માહિતી આપેલી હોય તો સૌપ્રથમ તો ઘણીવાર આપણને એ ખબર નથી હોતી કે સહવિચરણ કોને કહેવાય. આપણા નિયત સંબંધનું સૌથી નાનું સૂત્રમાં પણ આનો સમાવેશ થાય છે અને સૌથી ડેન્જર સૂત્રમાં પણ આનો સમાવેશ થાય છે. શું કામ? કારણ કે ભૂલાઈ જાય એવું છે કે કોવેરિએશન ઓફ એક્સ વાય એટલે કે સહવિચરણ અથવા તો એસ એક્સ વાય આપેલા હોય તો કોવેરિએશન ઓફ એક્સ વાય ના છેદમાં એસ એક્સ સ્ક્વેર. જો ઘણીવાર કોવેરિએશન ઓફ એક્સ વાય આપેલા ન હોય તો કોવેરિએશન ઓફ એક્સ વાય આપણે કેવી રીતે શોધવા? તો એનું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ના છેદમાં એન. તો આવી નાની નાની વસ્તુઓ જો ધ્યાનમાં રાખશો તો આ ચેપ્ટરમાંથી માર્ક્સ કપાવવાનું લગભગ નહિવત થઈ જશે. ત્યાર પછી ટૂંકા દાખલાના સૂત્રને આગળ વધારીએ તો બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ના છેદમાં એન ઇન્ટુ એસ એક્સ સ્ક્વેર. જો અહીં એક વસ્તુ તમે ધ્યાન રાખો કે આ એન ને જો હું કદાચ અહીંયા કાઢી લઉં તો સૂત્ર શું થઈ જાય? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ના છેદમાં એસ એક્સ સ્ક્વેર. હવે એસ એક્સ સ્ક્વેર ને દૂર કરો તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ના છેદમાં શું થઈ જાય? એન. તો એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ના છેદમાં એન બરાબર તો શું છે? કોવેરિએશન ઓફ એક્સ વાય. તો સૂત્ર થઈ જાય કોવેરિએશન ઓફ એક્સ વાય ના છેદમાં એસ એક્સ સ્ક્વેર. એટલે મરોડી તરોડીને ગમે તે રીતે આપે આપણે ભૂલાઈ જવું જોઈએ નહીં. ત્યાર પછી બી બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર ના છેદમાં એન ઇન્ટુ એસ એક્સ સ્ક્વેર. જો દાખલામાં આટલી બધી માહિતી આપી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જો સહસંબંધાંક એસ એક્સ અને એસ વાય આપી દીધેલા હોય તો બી નું સૂત્ર છે બી બરાબર આર ઇન્ટુ એસ વાય ના છેદમાં એસ એક્સ. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ પણ પૂછતા હતા જ્યારે મેં પ્રેક્ટિસના દાખલામાં બંને આપ્યું, આપણે સિલેબસની અંદર મોટા ભાગે વાયની એક્સ પરની રેખા છે, જો એક્સની વાય પરની રેખા આપવામાં આવશે તો કોઈ પણ રીતે ઉલ્લેખ કરેલો હશે કે આ દાખલાની અંદર આ આપેલું છે, તો એનું આપણે અહીં ખાસ ધ્યાન રાખશું. ત્યાર પછી એનું સૂત્ર તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર અને સૌથી છેલ્લે આવે છે કેપિટલ આર સ્ક્વેર. કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર, જે આપણે આર નું સૂત્ર હોય છે તે જ સૂત્રનો ઉપયોગ કરવાનો, પરંતુ તેની અંદર શું કરવામાં આવે છે? વર્ગ કરવામાં આવે છે. તો આવનારી એક્ઝામ માટે આપ બધાને બેસ્ટ ઓફ લક અને સરખી રીતે તૈયારી કરજો. કાલે આ વિડીયો જે છે ના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું પીડીએફની લિંક મૂકીશ કે જેના કારણે આપ એક્ઝામની તૈયારી કરી શકો. તો આજે થયો બુધવાર એટલે કે ગુરુવારે આપણે એક્ઝામ દેવાની રહેશે. ગુરુવારે સવારે 11 વાગે આની અંદર પીડીએફની લિંક મૂકવામાં આવશે, જેની આપ લોકોએ ખાસ ધ્યાન રાખવું. ધન્યવાદ.